आवा कोई समय नहीं अंदर एएमसी में केवी सज्जता हो क्या प्रकार की तैयारी हो क्योंकि मैंने याद है कि आज एक अधिकारी साथ बात करते तो हमने कहूँ कि बे दिवस साहब अमे ऊँगया नहीं तो एएमसी शू रिस्पोन्ड हो कोई एन मेकेनिज्म है कई रीतन हो आ प्रकार की स्थिति में ये कोपअप कर सके एएमसी हमेशा 24 कलाक रहेवानी टीम हो 24 कलाक कार्यरत रहू अधिकारी की फरज में मानव सेवा पब्लिक सेवा ज करवानो एनु काम छे जे हेतु छे जी पब्लिक नी सेवा करवानो तो ये अविरत तेवायला लोको होय छे अमारा ड्रेनेज नो स्टाफ इंजीनियरिंग नो स्टाफ होय कमिश्नर होय डीवाईएमसी होय असिस्टंट इंजीनियर सुधीना लोको आ वस्तु थी एकदम पब्लिक नी साथे रहेवा वाला लोको होय बधाने विस्तार थी खबर छे બધી જ કેચપીટ કઈ જગ્યાએ છે કેચપીટની ડિઝાઇન પ્રમાણેની ખ્યાલ હોય વરસાદનું ડ્રેનેજ ક્યાંથી જવાનું છે એ ડ્રેનેજની વ્યવસ્થાની ખ્યાલ હોય બધા જ પમ્પિંગ સ્ટેશનો કાર્યરત ચાલુ હોય પમ્પિંગની ચિંતા કરતા હોય કે ભાઈ બધા જ ડ્રેનેજના પમ્પિંગ એ ચાલુ હોય છે નદીની ચિંતા કરતા હોય કે નદીનું લેવલ જાળવાઈ રહેવાનું ચિંતા દરેક વોર્ડની દરેક જગ્યાએ જુદી જુદી સિસ્ટમ હોય આખું અમદાવાદ એક રકાબી જેવું વિસ્તાર છે કે આખા શહેરની અંદર પાણીનું કઈ રીતે લેવલ જળવાઈ રહે રોડ રસ્તા ની ધ્યાન રાખવાનું ક્યાંય ભૂવા ના પડે એની ચિંતા કરવાની દરેક પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા હોય એ બધી જ રીતે અધિકારીઓ એકદમ પરફેક્ટ હોય છે કોઈ પણ અધિકારી આ દિવસોમાં હું એટલું તો કહી શકીશ કે શુક્રવારે 8 વાગ્યાથી દરેક કંટ્રોલ રૂમની અંદર દરેક વોર્ડમાં ઝોનમાં દરેક લોકો હાજર હતા ચોથા વર્ગનો કર્મચારી મેં તમને કેમ સ્લીપર કેમ રાખવાનો કે ડ્રેનેજની લાઇનમાં વરસાદી પાણી જતું હોય તો કચરો ના આવી જાય દરેક વિસ્તાર પ્રમાણે કેચબીટ પ્રમાણે એક એક માણસનો જે બીટ આપેલી છે એ બીટ ઉપર માણસ હતો એના હિસાબે જેવો કચરો અત્યારે આપણા ત્યાં પ્લાસ્ટિકની બહુ મોટી સમસ્યાઓ હોય છે કે બધાનો કચરો કૂડો આવીને વરસાદથી આવતો હોય તો પાણીની ડ્રેનેજ લાઇન ઉપર આવીને ઉભરી જાય તો એ કચરો આવીને જામ ના થઈ જાય નાનામાં નાનો સ્લીપર કક્ષાનો માણસ પણ રોડ ઉપર ઉભો રહ્યો છે એનાથી ઉપરના અધિકારીઓ બધા જ એનું મોનિટરિંગ કરતા હોય છે પાણી કઈ રીતે કાઢવું પાણીની કઈ રીતે વ્યવસ્થા કરવી તમે ફાયરની ટીમ પણ હાજર હોય ફાયરનો પણ આપણો કંટ્રોલ રૂમ ચાલતો હોય એમટીએસની બસ સેવા ચાલુ હતી હવે ચાલુ બસ સેવા 8 વાગ્યાથી જે વરસાદ અવિરત વધ્યો તો બસનો મેનેજમેન્ટ કરીને બસના જે સ્થળ ઉપર પહોંચાડી પેસેન્જર કઈ રીતે એના સ્થળ ઉપર જઈ શકે એની વ્યવસ્થા જોતા હોય બસ બંધ થઈ જાય તો ક્રેનની વ્યવસ્થા રાખવાની હોય બીઆરટીએસની અંદર આપણી ઇલેક્ટ્રિક બસો છે ઇલેક્ટ્રિક બસો પાણીમાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલી ના પડે એની ચિંતા કરવી જોઈએ બધી જ વ્યવસ્થાઓ રહેતી હોય છે પણ એ વ્યવસ્થાનું બધું જ મોનિટરિંગ બધા જ જગ્યાએ આપણી જ્યાં સ્માર્ટ સિટીના માધ્યમથી આપણો મોટો કંટ્રોલ રૂમ છે અમદાવાદની અંદર સ્માર્ટ સિટીના માધ્યમથી આપણે બધી જ જગ્યાએ 3700થી વધુ કેમેરા લગાવેલા છે પોલીસના કેમેરા છે પોલીસનો પણ કંટ્રોલ રૂમ આપણી જોડે ટ્રાયપ હોય ઘડી બધી જ મોનિટરિંગ ત્યાં બેઠા બેઠા અધિકારીઓ કરતા હોય ત્યાંથી સૂચના જાય નીચે સુધી એટલી ફર્સ્ટથી સેકન્ડ થર્ડ સુધી એ વ્યવસ્થા આપણી ઊભી હોય છે કે ભાઈ ત્યાં ડીવાયએમસી હોય તો ડીવાયએમસી ઝોનમાં જ હોય કમિશનર કંટ્રોલ રૂમમાં બેઠા હતા એની જોડે ધ્યાને તો મુખ્ય અધિકારી બેઠા હોય જે 4-2 ડીવાયએમસી બેઠા હોય બધા સૂચનાનો વ્યાપ વધારી બધી જ જગ્યાથી એક સાથે પાણીનો નિકાલ કઈ રીતે થાય છે ક્યાંય તૂટી ના રહી જાય એની ચિંતા કરતા હોય ચૂંટાયેલી પાંખ બધા જ કોર્પોરેટરો રોડ ઉપર હતા કોઈ પાર્ટી પક્ષ નહીં રાખતા પણ બધા જ જે ચૂંટાયેલી પાંખના મુખ્ય લોકો બધા જ બહાર હતા બધા જ એવી રીતે સામૂહિક કરે અમને હું આખા રોડ ઉપર એ દિવસે 5:30 વાગ્યા સુધી બહાર હતો તો બધી જ જગ્યાએ સોસાયટીના લોકો પણ જ્યાં પાણી ના આવે પાણીમાં કોઈ ફસાઈ ના જાય રોડ ઉપર ડ્રેનેજ ખુલ્લી હોય તો બધા આવડ મૂકીને રસ્તામાં કોઈ જનાર એકલ દોકલ લોકો પણ ઉંમરલાયક લોકો માટે પણ વ્યવસ્થા કરતા હોય ગાડી જતી એ ગાડીવાળો ક્યાંય ડૂબી ના જાય કોઈ ગાડી ખાડામાં ના પડી જાય ડ્રેનેજમાં ડૂબી પડી ના જાય કારણ કે ડ્રેનેજમાં પડ્યું હોય તો ડ્રેનેજનું ઢાંકણું ખુલ્લું હોય પાણીનું ખાલી દેખાય જ નહીં પેલાને ગાડીવાળાને તો ત્યાં વ્યવસ્થા ઊભી રાખે ત્યાં માણસ ઊભો હોય આ સ્વયંભૂ અમદાવાદની નાગરિકોએ ખૂબ મોટી સેવા કરી આજે સમયની અંદર અમદાવાદના નાગરિકોએ જે કોર્પોરેશનને પણ મદદ કરી કે જેથી કરીને પાણી જવા માટે કોઈ તકલીફ ના પડે કોઈની આપણા આવડા મોટા વરસાદની અંદર એક સાથે આટલો વરસાદ પડે તો ઘણી જગ્યાએ જાનહાની ના આપણે સમાચાર જોઈએ છે આપણે કોઈને તકલીફ પડી હોય ને એવું પણ નથી બન્યું આટલા બધા વૃક્ષો હોય ઘટાદાર વૃક્ષો છે આપણે ત્યાં ઘણા ઘટાદાર વૃક્ષ નમી ગયા પડી ગયા પણ ક્યાંય પણ તકલીફ નથી ત્યાંથી રોડ સાફ કરવો તરત ફાયરની ટીમ પહોંચી જાય ક્યાંય શોર્ટ સર્કિટના કારણે ગાડીમાં પણ આગ લાગી પાણીમાં આગ લાગી હતું પણ ત્યાં ફાયરની ટીમ પહોંચી ગઈ ફાયરે રેસ્ક્યુ કરીને હોવાના ઘરે પહોંચાડ્યા એવી પણ કોલો આવ્યા જે બધા જ કોલનો નિકાલ કરતા હોય ફાયરની ગાડીના આધારે ફાયરના લોકો પણ ટીમ હાજર રહે છે બધા જ ફાયર સ્ટેશનના માણસો કામમાં હોય
સફાઈનો કર્મચારી હાજર હોય, એન્જિનિયરિંગનો સ્ટાફ હાજર હોય, ચૂંટાયેલી પાંખ હાજર હતી, નાગરિકોની મદદ હતી.